વાત કરી વિગતવાર સમાચારોની તો સુરતમાં ટ્રાફિક નિયમોના અવેરનેસ બાદ હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડિજિટલ રીતે દંડ વસૂલ કરવામાં આવશે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો કેશલેસ દંડ પણ ભરી શકે એવી સુવિધા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં 51 જેટલા મહિન્દ્રા બેંક દ્વારા હેન્ડ હેલ્ડ ડિવાઇસ આપવામાં આવ્યા અને સ્થળ પર જ દંડ વસૂલ કરી સ્થળ પર જ પાવતી પણ આપવામાં આવશે। हाल में कोरोना की परिस्थिति जोता सोशल डिस्टन्सिंग अने कोईना पण संपर्क में आया वगर काम करवू पुलिस माटे पण बहु अगत्यनी बाबत है। तो एटला माटे एक कंटेक्टलेस अने कैशलेस पेमेंट ट्राफिकना दंड माटे करी शकाय एवी रीते एक हैंडहेल्ड डिवाइस नी आज थी शुरुआत करवामां आवी रही छे। आ 51 हैंड हेल्ड डिवाइसेस अमने कोटक महिंद्रा बैंक तरफ थी मळ्या छे। बैंक अने पुलिस ना सहकार थी आ कंटेक्टलेस अने कैशलेस स्थल समाधान दंडनी ट्राफिक ना ऑफेंसेस माटे शुरुआत सूरत शहर पुलिस द्वारा करवामां आवी रही छे। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજે એક નવી મૂવમેન્ટ ચાલુ કરવામાં આવી છે, જેમાં સુરતના ટ્રાફિકનો જે દંડ છે તે તમે જોઈ શકો છો કે કેશલેસ કરવામાં આવ્યો છે। હવે ડિજિટલ ઇન્ડિયામાં ટ્રાફિકના જે નિયમ છે તેને તોડનારને હવે જે દંડ ભરવો પડશે તે ડિજિટલ રીતે પણ ભરી શકશે। કહેવાય કે ટ્રાફિકના નિયમનો જે ભંગ કરતા લોકો હોય છે ત્યારે ઘણીવાર કહે છે કે મારી પાસે એમની પાસે કેશ નથી હોતા, ગૂગલ પે કે કાર્ડ હોય છે, તો ત્યારે હવે તેના એની સુવિધા પણ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। હવે ડિજિટલ દ્વારા દંડ વસૂલ કરવામાં આવશે, જેથી જે દંડ જે ટ્રાફિકના નિયમો જે તોડનારો હોય છે તે પણ હવે કેશ નથી એમ કહીને બચી શકશે નહીં, તેમને હવે કેશલેસ પેમેન્ટ પણ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે કાર્ડની વહેંચણી પણ કરવામાં આવી છે, જેમાં કયો દંડ તોડશે ત્યારે તેના દંડ કેટલો રૂપિયા ભરવાપાત્ર હશે તેની માહિતી આપતો કાર્ડ પણ ટ્રાફિક પોલીસ દ્વારા વહેંચવામાં આવ્યો હતો। અને હવે જે ડિજિટલ ઇન્ડિયા તરફ વધતું જે ઇન્ડિયા છે તેમાં હવે દંડ પણ ડિજિટલ તરફ વધશે એવું લાગી રહ્યું છે। તમે અહીં જોઈ શકો છો કે કેશલેસ દંડ હવે વસૂલવાની તૈયારીઓ થઈ ગઈ છે અને વસૂલવામાં પણ આવ્યો છે, તો ત્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારે વધુ ચેતી જવાની જરૂર છે। કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહલી પટેલ, સુરત। કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડૂતો માટે સારા સમાચાર